ઉત્તર પ્રદેશના બસ્તીમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની જાહેર સભા, વિકસિત ભારત માટે વોટ આપવા કરી અપીલ. કહ્યું કોંગ્રેસ અને સમાજવાદીને વોટ આપવો નિરર્થક. તો પશ્ચિમ બંગાળમાં અમિત શાહ અને જેપી નડ્ડા ગજવશે જાહેર સભા. પ્રચારના મેદાનમાં અન્ય પક્ષોએ પણ લગાવ્યું એડી ચોટીનું જોર. હરિયાણામાં રાહુલ ગાંધી સંભાળશે પ્રચારની કમાન, તો ઝારખંડમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ અને તેજસ્વી યાદવ બિહારમાં જનતાને રીઝવવાનો કરશે પ્રયાસ. રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના આમ આદમી પાર્ટી પર જ ગંભીર આરોપ. કહ્યું પર્સનલ વિડીયો અને તસવીરો લીક કરવા પાર્ટી નેતાઓ પર દબાણ. તો મુંબઈમાં તપાસ બાદ આરોપી વિભવ કુમારને લવાયો દિલ્હી. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો. વચગાળાના જામીન આપવાનો કોર્ટે કર્યો ઇનકાર. તમામ તથ્યો રજૂ ન કરતા સુપ્રીમ કોર્ટે દર્શાવી નારાજગી. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થવાની દુર્ઘટનામાં SIT ની રચના. ક્રાઇમ બ્રાન્ચના 6 અધિકારીઓની ટીમ કરશે તપાસ. દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 પર પહોંચ્યો. ચારધામ યાત્રામાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. અત્યાર સુધી 7 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન. શ્રદ્ધાળુઓના ધસારાને જોતા 31 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ. યાત્રા દરમિયાન 39 યાત્રીઓના થયા મૃત્યુ. ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીની અંતિમ વિદાયની તૈયારી. ભારત તરફથી શોક વ્યક્ત કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈરાન માટે રવાના. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના પ્રમુખનું થયું હતું નિધન. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન. તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી. IPLની ફાઇનલમાં પહોંચી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ. હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. એલિમિનેટર રાઉન્ડમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો.